રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ ડૉક્ટર અનિલ મુકીમે આજે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ ચોરાણું પોઈન્ટ સત્તાવન ટકા જેટલો થઈ ગયો છે બસો પાંચ જળાશયો પૈકી એકસો આઠ જળાશયો હાઈ એલર્ટ પર છે જ્યારે રાજ્યમાં આગામી બે દિવસ અતિ ભારે વરસાદ થવાની આગાહી પણ છે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તેર બચાવ ટુકડી સજ્જ છે નોંધનીય છે કે ભારે વરસાદના પગલે રાજ્યમાં એસટીની વીસ ટ્રીપ પણ રદ કરાઈ છે અનેક ગામોમાં વીજળી ડૂલ છે અને રસ્તાઓ પર પણ બંધ છે આગામી ત્રેવીસ અને ચોવીસ ઓગસ્ટે બનાસકાંઠા પાટણ મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદના સંભવવાને પરિણામે સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ જાહેર કરી દેવામાં આવી છે એ જ રીતે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લી પૂર્વ મધ્ય ગુજરાતના દાહોદ મહીસાગર છોટાઉદેપુર ખેડા અમદાવાદ પંચમહાલ અને વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચ અને સુરત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના જૂનાગઢ દેવભૂમિ દ્વારકા કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર મોરબી સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે જેના આધારે સમગ્ર સ્થિતિ પર રાજ્ય કક્ષાએથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તારીખ પચીસમી ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા આદેશો કરાયા છે રાહત કમિશનર ડૉક્ટર હર્ષદ પટેલે સમીક્ષા બેઠકમાં જણાવ્યું છે કે આગામી બે દિવસ ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું અને સ્થાનિક વહીવટ તંત્ર સજ્જ છે ઉપરાંત તેર એનડીઆરએફની ટીમો તહેનાત કરી દેવામાં આવી છે અને એસડીઆરએફની અગિયાર તથા એનડીઆરએફની બે ટીમો એમ અન્ય તેર ટીમો રિઝર્વ રાખવામાં આવી છે રાજ્યમાં છેલ્લા બે માસમાં થયેલા વરસાદને પરિણામે તેર હજાર એકસો આઠ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા જે પૈકી હાલ બે હજાર સત્યોતેર લોકો આશ્રય સ્થાનોમાં છે સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ ચોરાણું પોઈન્ટ સત્તાવન ટકા જેટલો થઈ ગયો છે જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ એકસો બાસઠ પોટ એક્યાસી ટકા તેમજ સૌરાષ્ટ્રમાં એકસો ત્રેવીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા દક્ષિણ ગુજરાતમાં છ્યાસી પોઈન્ટ ઓગણીસ ટકા તેમજ ઉત્તર ગુજરાતમાં પંચોતેર પોઈન્ટ પંદર ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં તોતેર પોઈન્ટ સત્યોતેર ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે ચોરાણું પોઈન્ટ નવ્વાણું ટકા જેટલું વાવેતર થઈ ગયું છે રાજ્યમાં થયેલા સારા વરસાદના પરિણામે સરદાર સરોવર ડેમમાં હાલ બે એમસીએફટી જળ સંગ્રહ થયો છે જે કુલ સંગ્રહિત શક્તિના સાઠ જેટલો છે હાલ એકસો મીટરે જળ સપાટી છે તે ઉપરાંત રાજ્યના બસો પાંચ જળાશયો પૈકી એકસો આઠ જળાશયો હાઈ એલર્ટ પર છે જ્યારે ચૌદ જળાશયો એલર્ટ પર અને સત્તર જળાશયોને વોર્નિંગ આપવામાં આવી છે સોથી સો ટકાથી વધારે વધુ ભરાયેલા ડેમ અડસાઠ છે રાજ્યમાં કુલ ચુમ્માલીસ નદી અને એકતાલીસ મોટા તળાવો ઓવરફ્લો થયા છે રાજ્યમાં વરસાદને પરિણામે ચાર જિલ્લાના તેતાલીસ ગામમાં વીજ પુરવઠાની સ્થિતિને અસર થઈ છે જે સત્વરે પૂર્વવત કરવા જરૂરી સૂચનાઓને આપી દેવાઈ છે એ જ રીતે રાજ્યના એસટી બસની છ રૂટ પરની વીસ ટ્રીપો બંધ કરવામાં આવી છે વરસાદની સ્થિતિના પગલે સ્ટેટ હાઈવેના આઠ અને પંચ અને પંચાયત હસ્તકના એકસો સત્યાવીસ તથા અન્ય ત્રણ મળી કુલ એકસો આડત્રીસ રસ્તાઓ બંધ કરાયા છે નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું આપની સાથે દિવ્યશ ખાસ કરી અને અત્યારે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તેમજ હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે ખાસ કરી અને અત્યારે જોઈએ તો મહેસાણા ઉત્તર ગુજરાતની હાલત ખૂબ જ ગંભીર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે તેમજ બનાસકાંઠાને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યારે મહેસાણાની જો વાત કરીએ તો મહેસાણા માં સતત આઠ મિની મિલીમીટર જેટલો વરસાદ વરસવાથી સમગ્ર મહેસાણા પાણી પાણી થઈ ગયું છે મહેસાણા બાદ કડીમાં પણ ખૂબ જ વરસાદથી પાણી ભરાઈ જવા પામ્યા હતા જે રીતે દ્રશ્યો આપ આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કેડસમાં પાણી અત્યારે મહેસાણા તાલુકામાં ભરાઈ ચૂક્યા છે તેમજ મહેસાણા સિવાય બનાસકાંઠામાં પણ ભારે વરસાદની અત્યારે વરસી રહ્યો છે જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ ખૂબ જ જોરશોરમાં વરસાદ વરસી રહ્યો છે તમામ જળાશયો તમામ ડેમો છલકાઈ રહ્યા છે તેમજ જે ડેમો છે તેની આજુબાજુના ગામડાઓને ખાસ કરી અને એલર્ટ કરવામાં આવી દીધા છે તો તેમજ એક બાજુ રેસ્ક્યુ ટીમ દ્વારા પણ ખડેપગે ક્યાંકને ક્યાંક દ્રશ્યો દેખાઈ રહ્યા છે રેસ્ક્યુ ટીમ અત્યારે ખડે પગે છે અને લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે તેવી રેસ્ક્યુ ટીમ દ્વારા પણ જ્યાં મહેનત કરવામાં આવી રહી છે તો જ્યારે સાઉથ ગુજરાતની જો વાત કરવામાં આવે તો સુરત જિલ્લો પણ વરસાદમાં બાકાત નથી સુરત સહિત તમામ વિસ્તારમાં અત્યારે ખૂબ જ વરસાદ વરસે રહ્યો છે તો ત્યાં પણ એનડીઆરએફ જેવી તમામ ટીમોને તૈનાત કરવામાં આવી છે હાલ અત્યારે સમાચારોમાં બસ આટલું જ વધુ માહિતી અને સમાચારો માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ નમસ્કાર